આપેલા કોન્સેપ્ટ ક્લિયર કરો, ગોળ ગોળ ના કરો. જ્ઞાન એટલે ચેતન, શું કહેવાય, જેમાં શબ્દ ને ક્રિયા નથી, પણ જ્ઞાનને વ્યક્ત કરવાનું સાધન એ શબ્દ છે. શું છે? પણ શબ્દ એ જ્ઞાન નથી. એટલે કોન્સેપ્ટ આપણા મગજમાં ક્લિયર હોવો જોઈએ. દુનિયાનો શું કોન્સેપ્ટ છે, ધેટ ઇઝ નોટ માય સબ્જેક્ટ. મારો શું કોન્સેપ્ટ હોવો જોઈએ, એ મારો સબ્જેક્ટ છે. એટલે પહેલી વસ્તુ જ્ઞાન એટલે પ્રકાશ. શું કીધું? અને પ્રકાશ પ્લસ ચેતન, આ પ્રકાશ છે અને જ્ઞાન કહેવાય. એટલે ખાસ, જ્ઞાન એટલે પ્રકાશ, પ્રકાશ એટલે કેવો પ્રકાશ, ચેતન. પણ ભગવાન આ પ્રકાશ ને આ પ્રકાશમાં ફેર શું? વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ ટુ લાઇટ? એક જડ લાઇટ અને એક ચેતન લાઇટ, બેમાં ફેર શું છે? તો દરેક વસ્તુનો કોન્સેપ્ટ આપણા મગજમાં હોવો જોઈએ, ગોળ ગોળ ના હોવો જોઈએ. ચેતન લાઇટ એની મર્યાદા છે, આ લાઇટને આમ કરું તો ના આવે, આવે. જ્યારે આત્માનું લાઇટ એવું છે કે આખા બ્રહ્માંડને અનકવર કરે છે, એને કોઈ રિસ્ટ્રિક્ટ ના કરી શકે, પર્વતો પણ રોકી ના શકે, એવું લાઇટ. એટલે કેવળ જ્ઞાનમાં આખું દુનિયા, આખું બ્રહ્માંડ અનકવર થઈ જાય. એટલે કોઈ પણ શબ્દ બોલીએ ત્યારે આપણે એનો કોન્સેપ્ટ શું હોવો જોઈએ, ક્લિયર હોવો જોઈએ. એટલે જ્ઞાન એટલે પ્રકાશ ઇનટુ ઇન્વર્ટેડ કોમા ચેતન પ્રકાશ. કેવો? ચેતન પ્રકાશ. અને શબ્દ એ જ્ઞાનને અભિવ્યક્તિ કરવાનું સાધન છે. શબ્દ ઇઝ ઇક્વલ ટુ જ્ઞાન નથી, અભિવ્યક્તિ કરવાનું. અને જે ક્રિયા છે એ ભક્તિનું સાધન છે. શું છે? ભક્તિને પ્રેઝન્ટ કરવાનું. હું ભગવાનની ભક્તિ કરું પણ કઈ ખબર પડે? હું પૂજા કરતો હોઉં, આરતી કરતો હોઉં, એમના પદ ગાતો હોઉં તો ખબર પડે કે આ માણસ ભક્તિ કરે છે. એટલે ક્રિયા ભક્તિને પ્રોજેક્ટ કરવાનું સાધન છે. શબ્દ છે તે જ્ઞાનને વ્યક્ત કરવાનું સાધન છે, પછી લૌકિક જ્ઞાન હોય કે આધ્યાત્મિક જ્ઞાન હોય. અને મૂળ જ્ઞાન છે એ પ્રકાશ સ્વરૂપ છે, ચેતન પ્રકાશ સ્વરૂપ છે. અને એ જ્ઞાન જે છે એ ક્યારે વધ ઘટ થતું નથી. હવે આ જ્ઞાનની સામે દાદા ભગવાને આપણને બધાને વ્યવસ્થિત શક્તિની વાત કરી. શેની વાત કરી? જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહે છે, મેં 10 લાખ વર્ષ આત્માની ખોજ માટે નથી વાપર્યા. શેની ખોજ માટે? અમોને મોક્ષ મળતો હતો એટલે આત્માના ખોજનો પ્રશ્ન આવ્યો, છતાં રોકાઈ ગયા જાણી. શેના માટે રોકાયા? વ્યવસ્થિત. તો વ્યવસ્થિત શું છે? આત્માની શોધ માટેની એમને વ્યવસ્થિતના શોધ માટે 10 લાખ વર્ષ સ્પેન્ડ કર્યા, એ એમનું નિવેદન છે. તો વ્યવસ્થિત શક્તિ શું છે? વ્યવસ્થિત શક્તિ એટલે લો ઓફ નેચર, યુનિવર્સલ ટ્રુથ, ખ્યાલ, કુદરતી કાનૂન, કે જે કાયમનો છે એ ન સમજવું તે અજ્ઞાનતા છે. અને એના કારણે જ આપણે એકબીજા માટે બ્લેમને ક્લેમ કરીએ છીએ. જો આપણે આ કુદરતનો કાનૂન સમજીએ તો સ્પષ્ટ કહે છે કે મન વચન કાયા પાસે શ્વાસ લેવાની પણ સ્વતંત્ર શક્તિ નથી. તો કઈ પણ સારું ખોટું કરવાની સ્વતંત્ર શક્તિ હોય જ ક્યાંથી? હવે આની ના હોય તો બીજા કોઈની હોય? હવે જો આની નથી, બીજાની નથી એવી મારી દ્રષ્ટિ છે તો સંભાવી નિકાલ કરવો પડે. મારા મન વચન કાયા એ પણ કુદરતી રચના છે અને સામેવાના મન વચન કાયા એ પણ કુદરતી રચના છે, એવી મારી દ્રષ્ટિ જો લાઈવ હોય તો મારે સંભાવ્ય નિકાલ કરવો પડે કે થઈ જાય? ઇટ ઇઝ અ મેટર ઓફ વિઝન, ઇટ ઇઝ નોટ મેટર ઓફ એક્શન. એ ક્રિયાનો પ્રશ્ન નથી, દ્રષ્ટિનો પ્રશ્ન છે. એટલે આપણને ઘણી વખત મને પૂછે કે કમલેશ આનંદજી, પ્રતિક્રમણ ક્યાં સુધી કરવા, કેટલા કરવા? શું કહે છે? ક્યાં સુધી કરવા અને કેટલા કરવા? જે જૂના મહાત્મા હોય તો કેટલા વર્ષોથી કરતા હોય ને, 25-30-40 વર્ષથી કરતા હોય. તો મેં કોઈ પેલા પ્રતિક્રમણ શબ્દ બોલો છો, એનો કોન્સેપ્ટ સમજો શું છે. આપણે કોઈ વસ્તુને ફોલો કરતા પહેલા નક્કી કરીએ કે આ છે શું, પણ આ આખું શબ્દનું પેકેજ એ શું કહેવા માંગે છે. પ્રતિક્રમણ શબ્દ શું? પ્રતિ એટલે
પ્રતિ એટલે પાછું અને ક્રમણ એટલે ફરવું. પાછું ફરવું એનું નામ પ્રતિક્રમણ. આપણે વાતો કરીએ એને ક્રમણ કહેવાય અને ગુસ્સો કરીએ એને અતિક્રમણ કહેવાય. એટલે કોઈ પણ વસ્તુ એમ નોર્મલ થાય એને શું કહેવાય? અતિક્રમણ. અને એનું શું હોવું જોઈએ? પ્રતિક્રમણ. આ એક કોન્સેપ્ટ સમજાવ્યો પ્રતિક્રમણનો. હવે આ કોન્સેપ્ટને આગળ લઈ જઈએ. હું મન વચન કાયા ચલાવનારો છું અને મેં ગુસ્સો કર્યો તો એને અતિક્રમણ કહેવાય. પણ હું મન વચન કાયા નથી એને ચલાવનારો નથી અને મન વચન કાયા ગુસ્સો કર્યો એને અતિક્રમણ ના કહેવાય. કોન્સેપ્ટ સમજો મારો. સમજાય છે હું શું કહું છું? તમે જો મન વચન કાયા છો અને ચલાવનારા છો અને જો ગુસ્સો કર્યો તો એને અતિક્રમણ કહેવાય અને પ્રતિક્રમણ કરવું પડે. તમે જો મન વચન કાયા નથી, મન વચન કાયાને ચલાવતા નથી એવી તમારી દ્રષ્ટિ છે તો અતિક્રમણ ને પ્રતિક્રમણ સબ્જેક્ટ તમારા માટે નથી. એટલે નથી કોણા માટે અને છે કોણા માટે, ખ્યાલ આવી ગયો? એટલે કશું એકાંતે કહેવાનું નહીં. શું કીધું? એકાંતે ના કહેવાય કે પ્રતિક્રમણ નહીં કરવાના. કે કરવાના? તમારી દ્રષ્ટિ ઉપર ડિપેન્ડ છે. સમજાય છે? એટલે તમારી દ્રષ્ટિમાં હું જ મન વચન કાયા છું, હું જ ચલાવું છું ત્યાં સુધી અતિક્રમણનું પ્રતિક્રમણ કરવું ઘટે. અને એમાં આપણે ના કહેતા પણ નથી. એ જ પ્રગતિનો માર્ગ છે. પણ જ્ઞાની પુરુષ દાદા ભગવાને આપણને છૂટા રહેવાનો માર્ગ આપ્યો છે. નથી રહી શકતા એ આપણી નબળાઈ છે, પણ માર્ગ શેનો આપ્યો છે એમને? છૂટા રહેવાનો. એટલે દાદા જ્ઞાની પુરુષ આપણને સ્પષ્ટ કીધું, આ અમારું વિજ્ઞાન એ પ્રકૃતિને બદલવા કે સુધારવા માટે નથી. પ્રકૃતિને બદલવા કે પ્રકૃતિને સુધારવા માટે નથી, પ્રકૃતિથી મુક્ત રહેવા માટે છે. દેટ ઇઝ ધ કોન્સેપ્ટ ઓફ દાદા ભગવાન. ને માટે જ એને સાયન્સ કીધું. શું કીધું? એને થિયરી નથી કીધી. થિયરી ડિપેન્ડ ઓન ડુઅરશીપ હોય ને સાયન્સ ડિપેન્ડ ઓન સેપરેશન હોય. એમાં ડુઅરશીપ ના હોય. ડુઅરશીપ ક્યાં હોય? જ્યાં પાપમાંથી પુણ્યમાં જવું છે ત્યાં ડુઅરશીપ હોય. ખરાબ ના કરો, સારું કરો તો ત્યાં આગળ શું હોય? ડુઅરશીપ આવે. તો એ પાપ પુણ્યનો માર્ગ છે, એ મુક્તિનો માર્ગ નથી. એટલે કોઈ પણ વસ્તુ જ્યારે સમજવી હોય ત્યારે આપણા મગજની અંદર બધી વસ્તુના કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ, જેથી કોઈ આપણને કન્ફ્યુઝન ઉભો કરી જ ના શકે ને. આપણને કોઈ કહેજો કે ના મારે તો પ્રતિક્રમણ કરવાના, તો આપણે સમજો કે ભાઈ એનું અન્ડરસ્ટેન્ડિંગ લેવલ છે એ પ્રમાણે કરે જ છે. પેલો કે ભાઈ મારે તો પ્રતિક્રમણ કરવાની જરૂર નથી એવું મને લાગે છે, તો આપણે સમજવાનું કે એનું અન્ડરસ્ટેન્ડિંગ લેવલ આ છે. એમાંથી આ સાચો કે આ ખોટું એ પ્રશ્ન આવતો નથી. બોથ આર કરેક્ટ હેઝ પર ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ ઓર વિઝન. બધાને સરખું એપ્લિકેશન ના હોય, એના લેવલ પ્રમાણે હોય. એટલે જ્યારે શરૂઆતમાં આ બધી ચોપડીઓ બનીને સબ્જેક્ટ ઉપર, સબ્જેક્ટ ઉપર આપતવાણી બન્યા પછી સબ્જેક્ટ ઉપર ચોપડીઓ બની, જ્યારે શરૂઆતમાં જ્યારે 5-6 ચોપડીઓ બની, એ ચોપડીઓ બનાવનાર મોટે ભાગે અમારા યોગેશભાઈ જે આપતપુત્ર છે એ હતા. આપતવાણીમાં એમનું યોગદાન છે. દીપકભાઈ, યોગેશભાઈ, દેવેન્દ્ર એવા 4-5 બોમ્બેના શેફ છોકરાઓ, એ લોકોનું યોગદાન આપતવાણીમાં બહુ છે. અને પછી જે આ નાના નાના બનાવ્યા છે એમાં યોગેશભાઈનું મોટું યોગદાન છે. તો એમને જ્યારે પહેલાં 3-4 ચોપડીઓ બહાર પાડી અને મેં જ્યારે વાંચી ત્યારે મેં કીધું કે તમારો ચોપડી છાપવાનો આશય સારો છે, પણ જે છાપેલું છે ધે ક્રિએટ ધ સો મેની કન્ફ્યુઝન. શું કીધું? ધે ક્રિએટ સો મેની કન્ફ્યુઝન. એટલે પહેલાં તો એ વખતે શું આપણા જીએસઆર સાહેબ હતા, તો જીએસઆર સાહેબ કીધું કે આ તો બધી વસ્તુ સરસ છે, લોકોને કામ લાગે એવી છે. મેં કહું ના, નકામી છે તો પ્રશ્ન નથી આવતો, પણ ધે ક્રિએટ ધ કન્ફ્યુઝન. એટલે પછી મેં એમને મને કીધું કે તમે શું કન્ફ્યુઝન થાય છે લઈને આપજો, મુદ્દા લઈને આવજો. એટલે પછી ચોપડીમાં મેં મુદ્દા કર્યા 30-40 પોઈન્ટ લઈને આવ્યો. પછી મેં કહું તમે આ વાંચો એટલે તમને ખ્યાલ આવશે, ધે ક્રિએટ ધ કન્ફ્યુઝન. એટલે જ્ઞાની પુરુષ જે બોલ્યા છે તે જ લખ્યું છે. શું કીધું? પણ એ ખબર નથી કે આ બાળ મંદિર વાળાને કીધેલું છે, 5મા ધોરણ વાળાને કીધું છે,
દસમા ધોરણવાળાને કીધું છે, કોલેજવાળાને કીધું છે, માસ્ટર ડિગ્રીવાળાને કીધું છે કે પીએચડીવાળાને કીધું છે? આ બાળ મંદિરથી પીએચડી સુધીનું જ્ઞાન એક જ સાથે આવી ગયું. હવે વાંચનારને સોલ્યુશન મળે કે પઝલ મળે? ખ્યાલ આવી ગયો? એકમાં એમ કે તમારે આમ કરવું પડશે, બીજા આમ કંઈ જરૂર નથી. તમે પ્રતિકમાં પુસ્તક વાંચજો, તમને ખબર પડશે. આપણે પ્રતિકમાં હોય જ નહીં કે છે. અને એવું પણ લખ્યું છે, પ્રતિકમણ કર્યા વગર મોક્ષે નથી. આ બે વાત એક જ ચોપડીમાં લખી છે, તો કઈ સાચી ને કઈ ખોટી? સમજાય છે? એટલે તમે એક જ પુસ્તકમાં લખ્યું, હવે વાંચનારને શું થાય? સમજાય છે? એટલે પુસ્તક છાપવાનો વાંધો નથી, પણ ધે ક્રિએટ ધ સો મેની કન્ફ્યુઝન. એટલે આપણને વાંચતી વખતે ભલે આપણે વાંચીએ, આપણને કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે આ જે અલગ અલગ લેવલના જવાબ આપ્યા છે એ અલગ અલગ કેટેગરીની વ્યક્તિઓના માટે આપ્યા છે. મારે એમાંથી સાયન્સ શું છે ખોલી અને આગળ વધવું, આ મહાત્માની વાત કરું છું. પણ જે નવો વાંચે એને અવશ્ય પઝલ થાય. દરેક પુસ્તકની વાત કરું છું, હું એકની વાત કરતો નથી. એટલે દરેક વસ્તુમાં આપણને આવી રીતે સાર કાઢતા આવડવું જોઈએ. આપણે આ દુનિયામાં કોઈને ખોટા સાબિત કરવા આવ્યા નથી, પણ શું હોવું જોઈએ ને શું ના હોવું જોઈએ એની અવેરનેસ તો હોવી જોઈએ. એટલે આપણે કશું આ દુનિયામાં બદલવા નથી આવ્યા, પણ જાગૃત કરવા તો આવ્યા છે. થવું કે ના થવું એ રામકૃષ્ણ માવીનો પ્રશ્ન નથી, એ સાંભળનારનો પ્રશ્ન છે. રામકૃષ્ણ માવીને જે કીધું એ વખતે આપણે હતા અને જાગ્યા નહીં, એ પ્રશ્ન એમનો હતો કે આપણો હતો? એમનું કામ જગાડવાનું છે, પણ જાગવું કે ના જાગવું કોનું કામ છે? આપણું છે. એમાં એ કશું કરે? આ તો દાદા ભગવાન ખટપટિયા હતા, પેલા તો ખટપટિયા નહીં. એટલે આ સમજાય છે ને, મારી વાત સમજાય છે ને? એટલે દરેક બાબતમાં આપણા કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ, અને જ્યાં સુધી કોન્સેપ્ટ ક્લિયર નહીં હોય ત્યાં સુધી આ સાયન્સ સાયન્સ રૂપે નહીં સમજાય, પણ રિચ્યુઅલ્સ રૂપે સમજાશે. અને રિચ્યુઅલ્સ ધે ક્રિએટ ધ સો મેની પઝલ. તમારાથી થયું, આમનાથી ના થયું, એટલે તમે શું કહો? હું તો છે ને રોજ જે વિધિ કરું છું એમ, મારાથી જ નથી થતી કે છે. પેલા કે ના, હું તો પણ દિવસમાં સવાર સાત બે કરું છું કે છે. એને સંજોગ બી આવા હોય. એટલે આપણું જે આપણું વિઝન છે ને એ સેપરેશનમાંથી ક્યાં ગયું? એક્શનમાં ગયું. એટલે ઉપરથી ક્યાં આવ્યા? નીચે આવી ગયા. નાવ દે ક્રિએટ ધ કોમ્પિટિશન એન્ડ કમ્પેરિઝન. રિલેટિવ સત્ય આવ્યું એટલે શું આવી ગયું? કોમ્પિટિશન અને કમ્પેરિઝન. એટલે વિજ્ઞાનમાંથી વ્યવહારમાં આવી ગયા. એન્ડ ધે ક્રિએટ સો મેની પઝલ. હવે પછી લાગે કરવું છે પણ થતું નથી, કરવું છે પણ થતું નથી. થાય કે ના થાય? ધેટ્સ ઇટ. એટલે જેટલું સાયન્સ સમજશો એટલું તમને ઇન્ડિવિડ્યુઅલ ક્લેરિટી થશે. દુનિયાને છે કે નહીં એ જોવાની જરૂર નથી, તમને હોવી જોઈએ. અને તમારો વ્યક્તિગત સબ્જેક્ટ છે, એ સામૂહિક પ્રશ્ન નથી. તમને ક્લેરિટી હોવી જોઈએ. અમે નાના હતા જ્યારે, અને બધા આપતો પુત્રોની સાથે હતા, ત્યારે અમારી પ્રકૃતિ શું લાયા હતા કે કશુંમાં હરીફાઈ કરીને મેળવવું નથી, એ જ્ઞાન માર્ગ નથી. ઉદયમાં હોય તો બરાબર છે. એટલે અમે કોઈ દિવસ દાદાને બૂટ પહેરાવવામાં કોમ્પિટિશન ના કરી, મોજા પહેરાવવામાં ના કરી, તેલ નાખવામાં, નવડાવવા ધોવડાવવામાં, કે તમારે કરવાનું છે તો કરવાનું. પણ પ્રકૃતિ એવી લાયા હોય કે એક બૂટ આ લઈ જાય, એક બૂટ લઈ જાય, એક મોજો આ લઈ જાય, એક મોજો લઈ, કે કરવાનો શું ભાવ હતો? કે સેવા. ઇન્ટેન્શન ઇઝ નોટ બેડ, ઇટ ઇઝ ગુડ, પણ ધેર ઇઝ નો સાયન્સ. ધેર ઇઝ નો સાયન્સ. ભાવ તમારો સાચો છે, જ્ઞાની પુરુષની સેવા કરવી છે, ઇટ ઇઝ નોટ બેડ, પણ તમે સાયન્સમાંથી ક્યાં આવી ગયા? શ્રદ્ધામાં આવી ગયા. સમજાય છે? તમને જ્ઞાની પુરુષ કહે કે તમારે આમ કરવાનું છે, આમ કરવાનું છે, આઈ એમ રેડી ટુ ડુ ધીસ થિંગ્સ, એમની આજ્ઞા છે. શું કીધું? કીધું માટે, પણ કોમ્પિટિશન. એટલે આપણે ક્રિયાને પુરુષાર્થ નથી માનવાનો, પણ એમની આજ્ઞાને આપણે ફોલો કરવાની છે. હવે તમે જુઓ, જ્યારે જ્યારે સેવાને હરીફાઈના લેવલે લઈ જાઓ પછી શું થાય? ધે ક્રિએટ ધ સો મેની પઝલ ઇન યોર લાઈફ. સમજાય છે? આ બધું જ્યારે બ્રોડ વિઝનથી આખું જુઓ ને ત્યારે ખબર પડે કે ઓહો આવું. એટલે આ દરેક બાબતમાં
તમે શ્રદ્ધાની વાત અને સિદ્ધાંતની વાત જુદી પાડશો તો જ તમને ખબર પડશે કે વોટ ઇઝ ધ ફેક્ટ એન્ડ વોટ ઇઝ ધ રિલેટિવ ટ્રુથ. આ જગત રિલેટિવ ટ્રુથથી ચાલે છે અને સનાતન સત્યથી સમાપ્ત થાય છે. એટલે આપણે આપણા જન્મ મરણના ચક્કર સમાપ્ત કરવા હોય તો સનાતન સત્યની જરૂર છે, અને જન્મ મરણના ચક્કર ચાલુ રાખવા હોય અશુભને પણ શુભ માર્ગે તો વ્યવહાર સત્યને સ્વીકાર કરી અને ફોલો કરવાનો, પાપોથી બચો અને પુણ્ય ઉપાર્જન કરો તો તમારું જીવન લાઈફ બધા સારા મળશે આગળ. પણ મોક્ષની આશા રાખવાની શું કહે છે?